જુનાગઢના ભેસાણ તાલુકાના વિશાળ હડતિયા ગામના ભરવાડ સમાજના મઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢના ભેસાણના વિશાળ હડમતીયા ગામે રાત્રિના ભરવાડ સમાજના મઢના ગ્રાઉન્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કરસન બાપુ ભાદરકા અને રેશમા પટેલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા બાયાણી આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈ તે અત્યારે ભાજપના ખોડામાં જઈ બેઠા છે તો આવનાર ઇલેક્શનમાં પણ ભેસાણ અને વિસાવદરની જનતા બાયાણી આમ આદમી પાર્ટીને ને મત આપી ઘર ભેગા કરશે તેવું લાગી રહ્યું છે વિશ્વાસ છે કે તેવું વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કહ્યું છે કે આ વિસાવદર અને ભેસાણ ની જનતા ભારે સમજદાર છે તેવું કહ્યું છે તમામ મતદારો સાવણાને મત આપશે તેવું મને વિશ્વાસ છે તેવું જણાવ્યું હતું તો આ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકા તેમજ મનોજભાઈ સોરઠિયા તેમજ મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ બોખતરિયા ડોક્ટર હિતેશ વઘાસિયા હરેશ સાવલિયા હબીબ બાપુ તેમજ મુસાભાઈ વિશ્વડ સહિતના મોટી સંખ્યામાં આગેવાન મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જી બાપુ તમારું નામ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી તમારા માધ્યમથી વિસાવદર અને ગુજરાતની જનતાને કહેવા માગું છું કે કીપ સ્માઈલ આમ આદમી પાર્ટીનો ફરી ભવ્ય વિજય વિસાવદર સીટ ઉપર થઈ રહ્યો છે અને આ સૌરાષ્ટ્ર અને વિસાવદરની ધરતીનો ઇતિહાસ રહ્યો છે કે ધોખો ક્યારેય સહન નથી કર્યો દગો ક્યારેય સહન નથી કર્યો આજે અમે અડમતિયામાં છીએ વિસાવદરના અનેક ગામડાઓમાં અમે ગયા છીએ અને જવાના છીએ લોકોના ચહેરાઓ અમે વાંચ્યા છે લોકોની સાયકોલોજી સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી બીજેપીને ને ચેલેન્જ કરું છું કે જે આગળ ધીના કરવા હોય એ કરી લો જેટલા રૂપિયા વાપરવા હોય એટલા વાપરી લો પાવર નો મિસયુઝ જેટલો કરવો હોય એટલો કરો લોકશાહીમાં

વિસાવદર ભેસાણ વિધાનસભાના હળમતિયા વિશળ ખાતે આજે આમ આદમી પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત સ્વાભિમાન સભાને લઈને આજે સમગ્ર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી હરેક ગામમાં સભાઓ કરી રહી છે ત્યારે અમે આ ગામમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ જ સારી રીતે અમને આશીર્વાદ મળ્યા કે ફરી પાછો આમ આદમી પાર્ટી જીતશે એટલે કે ભાજપની જે કિન્નાખોરી છે ભાજપે જે કૂટનીતિ કરી અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જે કહેવાય છે કે અત્યાચાર કર્યો છે જે આતંક કર્યો છે એને સબ પ્રજા જાણે છે અને પ્રજા ખૂબ દુઃખી છે એક જ વાતથી કે લોકશાહીનું ખુલ્લે આમ આમ થઈ રહ્યું છે એટલે ભાજપને પાડી દેવાના મૂડમાં અને આમ આદમી પાર્ટીને ફરી પાછી વિજય બનાવવાના મૂડમાં આજે અમને ખૂબ જ સારો વિસાવદર વિધાનસભાના આ વિશળ વિશાળ ગામેથી પ્રતિસાદ મળ્યો અને અહીંના સ્થાનિક ભાઈઓએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને સમગ્ર આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ જંગી બહુમત સાથેની લોકો અહીંયા ઊભા આવ્યા હતા અને સવે અત્યારથી જ અમને બહુમત આપી દીધો એવો અમને પૂરો વિશ્વાસ છે અને અહીંયા હુસેન બાપુના પણ અમને આશીર્વાદ મળ્યા અને સાથે હબીબ બાપુ પણ છે મુસાભાઈ પણ છે અને સમગ્ર સ્થાનિક ટીમ અહીંયા છે અને હિતેશભાઈ છે અમે સૌ અહીંયા ખૂબ જ લોકશાહીના પર્વને સારી રીતે અમે માણ્યું છે અને ભાજપને એક ચેલેન્જ આપી છે કે તમારું જે કૂટનીતિ છે ચોક્કસ રીતે પરાસ્ત થશે બરાબર કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ બેસાણ